બીજું સેમેસ્ટર ત્રણ વિદ્યાર્થીઓ માટે આજે આપણે શીખીએ છીએ પડતર હિસાબી પદ્ધતિ. જો આગલા લેક્ચરોમાં આપણે પડતર હિસાબી પદ્ધતિના બે ચેપ્ટર જોયા, કયા કયા છે, એક તો માલ સામાનના હિસાબો જેની અંદર કેટલાક સૂત્રો આવતા, સપાટીઓ આવતી, વર્ધી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, આર્થિક વર્ધી જથ્થો, સલામતી જથ્થો, વહી સપાટી વગેરે, અને તેની આપણે થોડી થિયરી જોઈ. એ સૂત્ર આધારિત દાખલાઓ હતા, તેની પ્રેક્ટિસ કરવાનું મેં તમને કહેલું. ત્યાર પછી જોયું મજૂરીના હિસાબે, મજૂરી તો મજૂરીની કેટલીક પદ્ધતિઓ યાદ કરો તો સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા, એલસી પ્રીમિયમ યોજના અને રોવેન યોજના, આ ચાર પદ્ધતિના દાખલાઓ તેમાં આવે છે. તેમાં કેટલાક દાખલાઓ આપણે જોયા, તેની પ્રેક્ટિસ પણ તમે કરેલી હશે. હવે ત્રીજું ચેપ્ટર તમારા સિલેબસ શું છે એ જોયું. ચેપ્ટર છે પરોક્ષ કે શિરોપરી ખર્ચ. પરોક્ષ કે શિરોપરી ખર્ચ, જો પડતરના મૂળ ત્રણ તત્વો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, આ ત્રણ તત્વોમાંથી પહેલા બે તત્વો માલ સામાન અને મજૂરી એ પ્રત્યક્ષ ખર્ચ છે, પ્રત્યક્ષ કે સીધા ખર્ચ. કોઈ પણ વસ્તુને જોવાથી આ બે ખર્ચ તેના ઉપર થયેલા હોય તેનો ખ્યાલ આવે એ આપણે જોયા. જ્યારે ત્રીજું તત્વ છે પરોક્ષ કે શિરોપરી ખર્ચ, આ ત્રણ તત્વોથી આપણું આખું પડતરનું પત્રક બને, જે હવે પછી આપણે જોવાનું થાય પડતર. પણ આ ત્રણ તત્વો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ એ તેના મુદ્દાઓ થયા. તો પરોક્ષ ખર્ચ, શિરોપરી ખર્ચ અથવા આડકતરા ખર્ચ, આ બધા સમાનાર્થી શબ્દ થયા. પરોક્ષ ખર્ચ આપણે ક્યારે ગણીએ કે કોઈ પણ વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ થયો છે, પણ એ વસ્તુને જોવાથી આપણે ખ્યાલ નથી આવતો કે આના પાછળ આવો એ ખર્ચ થયો છે, તેને પરોક્ષ ખર્ચ કહેવાય. દાખલા તરીકે તમે બેન્ચવાની જે બેન્ચ છે એને જોવાથી ખબર પડે કે આ બેન્ચ બનાવવી હોય તો શું જોઈએ, તો કાચો માલ જોઈએ, કયો કયો, લોખંડ અને લાકડું, પછી એક કારીગર જોઈએ, તેને મજૂરી ચૂકવવી પડે મિસ્ત્રીને. તો આ પ્રત્યક્ષ માલ સામાન એટલે કે લોખંડ અને લાકડું, પ્રત્યક્ષ મજૂરી એક બેન્ચ બનાવવાની છે, મજૂરી ચૂકવવી તે કારીગર, આ પ્રત્યક્ષ ખર્ચ થયો. કોઈ પણ વસ્તુ જોવાથી એટલો ખ્યાલ તો આવે કે આટલો ખર્ચ થયો, પણ આ ઉપરાંત પણ આ વસ્તુ બનાવવાની જે ફેક્ટરી છે તેને આ ઉપરાંત ઘણા બધા આડકતરા ખર્ચ થાય છે, જે વસ્તુની પડતર સાથે, વસ્તુની બનાવટ સાથે ડાયરેક્ટ સંકળાયેલો નથી, પણ ખર્ચ તેના માટે જ છે. તો તેની પડતર એને કારણે વધે છે. એ વસ્તુ વેચીને આપણે એ ખર્ચ પણ તેમાંથી જ વસૂલ કરવાના છે અને ઉપરાંત નફો મેળવવાનો છે. તો આ થયા પરોક્ષ ખર્ચ. આ બેન્ચ બનાવવી હોય તો માલ અને મજૂરી સિવાય શું જોઈએ કે જે બેન્ચ જોવાથી ખબર નથી પડતી, તો માલ અને મજૂરી સિવાય પરોક્ષ માલ જોઈએ. પરોક્ષ માલ એટલે એ બેન્ચને વ્યવસ્થિત કરવા માટે, ગોઠવવા માટે કીલીઓ જોઈએ, પછી ફેવિકોલ જોઈએ ચોંટાડવા માટે, તો આ બધો પરોક્ષ માલ થયો. તેમાં લાપી ભરવી પડે, જેમ અલગ અલગ વસ્તુ તેમ પરોક્ષ માલ પણ અલગ અલગ હોઈ શકે, એ વસ્તુ જોવાથી ખબર નથી પડતી. પછી કેટલીક પરોક્ષ મજૂરી થાય, આ બધી વસ્તુ લેવા માટે વ્યક્તિ જોઈએ, પછી ફેક્ટરી છે તે સ્ટોર્સ ચલાવતી હોય માલ સામાન સાચવવા માટે, તેમાં એક સ્ટોર કીપર રાખ્યો હોય, સ્ટોર કીપરને મહિને પગાર ચૂકવવો પડે, એ આના માટે જ છે. પછી કારીગરો કામ કરતા હોય ફેક્ટરીમાં તો તેને લાઇટ અને પ્રકાશ માટે લાઇટિંગ અને પંખા જોઈએ, તો વીજળી ખર્ચ છે આના માટે જ છે, પણ વસ્તુ જોવાથી ખબર નથી પડતી આવો ખર્ચ પણ થાય છે. તો કારખાનું ચલાવવા માટે ઘણા બધા પરોક્ષ ખર્ચ થતા હોય, જેને કારખાનાના પરોક્ષ ખર્ચ કહેવાય, જેમાં યંત્રનો ઘસારો આવે, કારખાનાના મકાનનું ભાડું આવે, કારખાનાના મકાનનો વીમો આવે, તેનું સમારકામ આવે, આગ બુઝાવવા માટેના ખર્ચ આવે, કોઈ નવી ડિઝાઇન કારખાનામાં તૈયાર થતી હોય તો ડિઝાઇન તૈયાર કરવાનો આર્કિટેક્ટ ઓફિસનો ખર્ચ આવે, તો આ બધા કારખાનાના પરોક્ષ ખર્ચ થયા. પછી પરોક્ષ ખર્ચનો બીજો પ્રકાર
કે કારખાનું ચલાવવા માટે, ફેક્ટરી ચલાવવા માટે ઓફિસ પણ ચલાવવી પડે, જેમાં ઉત્પાદન થતું નથી પણ ઓફિસ ચાલે છે કારખાના માટે, તો એ ખર્ચ પણ આપણે તેમાંથી જ વસૂલવાનો છે, વસ્તુમાંથી. તો ઓફિસની અંદર જે કંઈ પણ ખર્ચ થાય તેને ઓફિસના પરોક્ષ ખર્ચ કહેવાય. ઓફિસની અંદર માણસો રાખેલા હોય તો માણસોનો પગાર, કર્મચારીનો પગાર, એકાઉન્ટન્ટ રાખેલો હોય એકાઉન્ટન્ટનો પગાર, ઓફિસના મકાનનું ભાડું, ઓફિસના મકાનનો વીમો, ઓફિસના મકાનનું સમારકામ, ઓફિસની અંદર ફર્નિચર હોય તો ફર્નિચરનો ઘસારો, કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર વગેરેનો ખર્ચ, ઓફિસની વીજળીનો ખર્ચ, આવા બધા ઓફિસને લગતા ખર્ચાઓ, સ્ટેશનરી ખર્ચ, એ પણ પરોક્ષ ખર્ચ છે જે વસ્તુમાંથી વસૂલ કરવાના છે. આ ઓફિસના પરોક્ષ ખર્ચ થયા. ત્યાર પછી વસ્તુ બનાવીને આપણે રાખવાની નથી, વેચવાની છે. તો કારખાનામાંથી ડાયરેક્ટ વસ્તુ વેચાઈ નહીં છે, તેને વેચવા માટે ક્યાંક મૂકવી પડશે. તો વસ્તુ વેચવા માટે જે કંઈ પણ ખર્ચ કરીએ છીએ તે વેચાણને લગતા પરોક્ષ ખર્ચ છે, જેમાં બે પ્રકાર પડે, વેચાણના ખર્ચા અને વિતરણના ખર્ચા, વસ્તુ પહોંચાડવા માટેના ખર્ચા, જેને આપણે કહીએ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. તો આની અંદર શું આવે? તો વસ્તુ વેચવા માટે સેલ્સમેન રાખવા પડે, તો સેલ્સમેનનું કમિશન, તેને મુસાફરી ભાડા ભત્તા આપી તે સેલ્સમેનનો પગાર, પછી વેચાણ ઓફિસના કર્મચારીનો પગાર, વેચાણ ઓફિસનું વીજળી બિલ, વેચાણ ઓફિસના મેનેજરનો પગાર, તેના મકાનનો વીમો, સમારકામ વગેરે, પછી વેચાણ માટે શોરૂમ રાખેલા હોય તો શોરૂમના બધા જ ખર્ચાઓ, પછી માલ પહોંચાડવા માટે વાહન રાખ્યું હોય તો એ વાહન, માલ પહોંચાડવાના વાહનના ખર્ચા, જેને આપણે સામાન્ય ભાષામાં અત્યાર સુધી જાવક માલ ગાડા ભાડું કહીએ, તો આ ડિલિવરી માલનો ખર્ચ એ પણ વેચાણનો ખર્ચ છે. પછી વેચાણ માટે જાહેરાત કરવામાં આવે તો જાહેરાત ખર્ચ, વેચાણ પેકિંગ કરવામાં આવે વેચેલા માલને તો એ પેકિંગનો ખર્ચ, વેચાણ માટે કેટલાક ઔદ્યોગિક પ્રદર્શનોમાં આપણે પ્રોડક્ટ મૂકીને તેમાં ભાગ લેવો પડે તો ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, માલ વેચવા માટે વટાવ આપવામાં આવે તો આપેલ વટાવ, ઉધાર વેચાણ કર્યું હોય અને ગાલખાત પડે તો એ પણ વેચાણનો ખર્ચ થયો. તો ગાલખાત, તો આ બધા ખર્ચ છે વેચાણને લગતા ખર્ચ છે, પણ કેવા પરોક્ષ? તો પરોક્ષ ખર્ચમાં ત્રીજો પ્રકાર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. તો પરોક્ષ ખર્ચા સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય, કારખાનાના જે ફેક્ટરીની અંદર થાય છે, ઓફિસના જે ઓફિસની અંદર થાય છે, અને વેચાણ. પણ વસ્તુની બનાવટ માટે ક્યાંય પણ નાણાકીય ખર્ચ આપણે લેતા નથી, પણ તેની અંદર નાણાકીય ખર્ચ નહીં એટલે લોનના વ્યાજ મજૂરનો સમાવેશ કરશો નહીં, તો એ ક્યાંય પણ નહીં આવે. તો આ પરોક્ષ ખર્ચા છે તેને બે રીતે બોલાવવામાં આવે. એક તો યંત્ર ચલાવવાના ખર્ચ, યંત્ર એક કલાક ચાલે તો કેટલો ખર્ચ લાગે તેને કહેવાય યંત્રિક કલાક દર. કોઈ પણ યંત્ર ઉપર વસ્તુ પાંચ કલાક માટે પ્રોસેસ માટે મૂકવામાં આવી હોય તો આપણી પાસે યાંત્રિક કલાક દર હોય કે આ યંત્ર એક કલાક ચલાવવાનો ખર્ચ આટલો છે, આ વસ્તુ પાંચ કલાક બને છે તો પાંચ કલાકનો આટલો ખર્ચ તેમાં ઉમેરવો જોઈએ તેની પડતર. અને બીજો પ્રકાર આવે પરોક્ષ કે સિરોપરી ખર્ચની વહેંચણી. પરોક્ષ કે સિરોપરી ખર્ચ છે તેની ફાળવણી કરવી પડે, કારણ કે ફેક્ટરીની અંદર અલગ અલગ એકથી વધુ વસ્તુઓ બનતી હોય, એક જ કારખાનામાં જેના માટે એક જ ઓફિસ હોય, તો અલગ અલગ વસ્તુઓ વચ્ચે તેને વહેંચવી પડે, અથવા કારખાનામાં અલગ અલગ વિભાગો હોય એ બી સી ડી જેમાં અલગ અલગ પ્રકારની પ્રોસેસ થતી હોય તો આખા કારખાનાનો ખર્ચ અલગ અલગ વિભાગો વચ્ચે વહેંચવો પડે. તો પરોક્ષ કે સિરોપરી ખર્ચની આપણે વહેંચણી કરવી પડે જેના માટે પત્રક બને. તમારે યાંત્રિક કલાક દર છે એ થિયરી પૂરત જ મર્યાદિત છે, નવા સિલેબસમાં તેના દાખલાઓ નથી, પણ પરોક્ષ કે સિરોપરી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તમારા સિલેબસમાં છે જે આપણે શીખવાનું થાય છે. તો આ પરોક્ષ કે સિરોપરી ખર્ચ છે તેની વહેંચણી માટે એક પત્રક બનશે. પરોક્ષ કે સિરોપરી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્ર
પ્રવર્તકની અંદર કારખાનાના જેટલા વિભાગો છે તે દરેક વિભાગોના કોલમ આવશે. તેમાં ઉત્પાદન વિભાગ અને ફોર્મેટમાં ત્રણ ઉત્પાદન વિભાગ એ બી સી, બે સેવા વિભાગ બી અને ઈ, આ પાંચ વિભાગો ફેક્ટરીમાં છે તે હું ધારીને ગણતરી કરી. પત્રકની અંદર કોલમ આવશે વિગત, જેમાં જે તે પરોક્ષ કે સેવા કરી ફરજનું નામ લખશું આપણે, પછી ફાળવણીનો આધાર, એ ખર્ચની અલગ અલગ વિભાગો વચ્ચે વહેંચણી કરવાની છે તો કયા આધારે વહેંચણી કરશું તે આધારનું નામ લખશું, ફાળવણીનું પ્રમાણ તે આધાર મુજબ તેનું પ્રમાણ કેટલું નીકળે છે તે પ્રમાણ લખશું, પછી કુલ ખર્ચની રકમ લખશું અને આ કુલ ખર્ચની રકમને એ પ્રમાણ મુજબ એ બી સી ત્રણ ઉત્પાદન વિભાગ, ડી અને ઈ બે સેવા વિભાગ વચ્ચે વહેંચશું. તો પાંચ વિભાગો છે ત્યારે કોલમ બનશે વિગત, ફાળવણીનો આધાર, ફાળવણીનું પ્રમાણ, કુલ ખર્ચ, પછી ત્રણ ઉત્પાદન વિભાગ એ બી સી, બે સેવા વિભાગ ડી અને ઈ. આટલું ઉત્પાદન કે સેવા વિભાગ ઓછા કે વધુ હોય તો એટલા કોલમ ઓછા કે વધુ થઈ શકે, પણ આટલા કોલમ તો ફિક્સ રહેશે વિગત આધાર પ્રમાણ અને કુલ ખર્ચ. હવે આ પત્રક મુજબ ફાળવણી કરતા પહેલા કયા ખર્ચની કયા આધારે ફાળવણી કરવી એ આપણે શીખવાનું થાય કે કયો ખર્ચ છે કયા આધારે વેચી શકાશે. તો પરોક્ષ કે શિરોપણી ખર્ચની જે બુકમાં થિયરી આપેલી છે એ તમે રીડ કરશો, ત્યાર પછી હું તમને આધારો વિશે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કે કયો ખર્ચ કયા આધારે ફાળવી શકાય. દાખલા તરીકે પરોક્ષ મજૂરી છે તેનો આધાર પ્રત્યક્ષ મજૂરી ગણાય, પરોક્ષ માલ સામાનનો આધાર પ્રત્યક્ષ માલ સામાન ગણાય, ઘસારો છે તે યંત્રની કિંમત ગણાય. આવી રીતે ઘણા બધા ખર્ચના અલગ અલગ આધારો છે, તો આધારો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને પ્રેક્ટિકલ દાખલાઓ જોઈશું.